નમસ્કાર, મેટ્રો સિટી ન્યૂઝ સાથે હું છું વિવેક. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ દૈનિક ધોરણે નક્કી કરવાના નિર્ણય સામે પેટ્રોલિયમ એસોસિએશને ભાવ ચડાવ્યું છે. રાજ્યના અલગ અલગ પેટ્રોલ પંપ સંચાલકોએ આજે પેટ્રોલની ખરીદી બંધ કરી દીધી છે. ત્યારે પેટ્રોલની પંપની હડતાલને અહેવાલથી રાજ્યમાં ઠેર ઠેર અફવાને પગલે મોટી સંખ્યામાં લોકો મોડી રાત્રે પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ દૈનિક ધોરણે નક્કી કરવાના નિર્ણય સામે પેટ્રોલિયમ એસોસિએશને બાયો ચડાવ્યું છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અલગ અલગ પેટ્રોલ પંપ સંચાલકો આજે પેટ્રોલની ખરીદી બંધ કરી છે. જો કે પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું, પરંતુ જો સરકાર આ નિર્ણય પાછો ન ખેંચે તો 12મી તારીખથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કરી દેવાની ચીમકી ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને ઉચ્ચારી છે. બીજી બાજુ પેટ્રોલ પંપની હડતાળના અહેવાલથી રાજ્યમાં ઠેર ઠેર અફવાનું બજાર ગરમાયું. પેટ્રોલ પંપ સંચાલકો પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરશે તેવી અફવાને પગલે મંગળવારે રાત્રે અફરાતફરીનો માહોલ સર્જવા પામ્યો હતો. રાજ્યના અલગ અલગ શહેરમાં મોટી સંખ્યામાં લોકો મોડી રાત્રે પેટ્રોલ પંપો ઉપર ઉમટી પડ્યા હતા. અફવાનું બજાર એ હદે ગરમાયું હતું કે અમુક પેટ્રોલ પંપો પર 1-1.5 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાંબી લાઇનો જોવા મળી હતી. જો કે આ અફવાઓ ગરમાયા બાદ પેટ્રોલિયમ એસોસિએશને સ્પષ્ટતા કરી હતી કે માત્ર પેટ્રોલ પંપ સંચાલકોએ પેટ્રોલ ડીઝલની ખરીદી બંધ કરી છે, તેના વેચાણ પર કોઈ જ અસર થઈ નથી. તેમજ મોટાભાગના પેટ્રોલ પંપો પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. જો કે સરકાર તેમની માંગ નહીં સંતોષે તો 12મી તારીખે પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરી દેવાશે. મહત્વનું છે કે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ પણ સોના ચાંદીની જેમ દૈનિક ધોરણે નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર આ નિર્ણયના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેથી આ નિર્ણય પાછો લેવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.